દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદરના ઘૂઘવાતા સમુદ્રમાં રાષ્ટ્રીય સ્તરની તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી પ્રેસ કોન્ફરન્સમાં અપાઈ જ હતી. તેમાં જણાવાયું હતું કે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વયજૂથની કેટેગરી વાઇઝ સ્પર્ધામાં 1162 રજીસ્ટ્રેશન થયા છે. અરબી સમુદ્રના કિનારે સાહસવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા પોરબંદરના દરિયામાં ભારતની એક અનોખી રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા જે દેશભરના સી સ્વિમરો માટે થઈ રહી છે. આ આયોજન છેલ્લા 23 વર્ષથી શ્રી રામસી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ આગામી તારીખ 6 અને 7 જાન્યુઆરી 2024ના રોજ 2 દિવસ આ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાવાની છે. દેશભરના સાહસવીરો પોરબંદરનો દરિયો ખેડશે ત્યારે આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની વિવિધ વયજૂથ કેટેગરી વાઇઝ યોજવામાં આવશે. કુલ અત્યાર સુધી 1162 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. આ કોમ્પિટિશન ઓપન સીમાં હોવાથી કિનારાથી 2.5 કિલોમીટર સુધીનો રૂટ ગોઠવવામાં આવેલ છે. નમસ્કાર, હું દિનેશ પરમાર, પ્રોજેક્ટ ચેરમેન, સીમાથોન 2024 શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 6-7 જાન્યુઆરી 2024ના રોજ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે. આ સી સ્વિમિંગ કોમ્પિટિશન આયોજનમાં અમે 1 કિલોમીટર, 2 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની કોમ્પિટિશન યોજવાના છે, જેમાં અત્યાર સુધીમાં જે અમારી પાસે નોંધાયેલા પાર્ટિસિપેન્ટની વિગત છે એમાં ટોટલ 1162 એન્ટ્રીઓ આવેલી છે અને અલગ અલગ રાજ્યો, રાજસ્થાન, ઉત્તરાખંડ, તેલંગણા, તામિલનાડુ એમ મહારાષ્ટ્ર થઈને કુલ 13-14 રાજ્યો જેટલાના સ્પર્ધકો આવવાના છે અને ગુજરાતના પણ સ્પર્ધકોનો ખૂબ વધારે દબદબો છે. ખાસ કરીને 6 વર્ષની બાળકથી લઈ અને 72 વર્ષના વૃદ્ધ સુધી આ પાર્ટિસિપેન્ટમાં ભાગ લીધેલો છે. હાલ અમે સ્વિમિંગ કોમ્પિટિશન માટેની પૂરતી તૈયારીઓ અમારા તરફથી કરવામાં આવી રહી છે. રેસ્ક્યુની એરેન્જમેન્ટ, મેડિકલ ટીમની એરેન્જમેન્ટ, પાર્ટિસિપેન્ટો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ અને ખાસ કરીને કે જે સ્પર્ધકો છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે, દરેકને પોતાનું રિપોર્ટિંગ ટાઈમે રિપોર્ટિંગ મળી રહે અને ઇવેન્ટ વાઇઝ તેઓ લાઇનઅપ થઈ શકે અને તેમનું જે રિઝલ્ટ છે એ આપણે ટાઈમિંગ ચિપ બેલ્ટથી જે આલ્ફા સોલ્યુશન પુણે છે એમના દ્વારા એમને દરેક પાર્ટિસિપેન્ટને એમને એમનું ટાઈમિંગ મળી રહેશે. અને અમારા જે દાતા છે તેમાં પૂજ્ય હરિઓમ આશ્રમ સુરત તરફથી પણ પાર્ટિસિપન્ટને બધાને 10 લાખથી પણ વધારે રકમના ઇનામો, કેશ પ્રાઇઝીસ આ ઇવેન્ટમાં પાર્ટિસિપન્ટને આપવાના છે. તેમજ સહયોગી સંસ્થાઓમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ, હાથી સીધી સિમેન્ટ, નિર્મા કેમિકલ્સ, ભરતભાઈ હિરજીભાઈ ઠકરાર આ દાતાઓનો પણ અમને ખૂબ સારો સહયોગ મળેલો છે. સાથે જ રેસ્ક્યુની અંદર ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર નગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રમતગમત અધિકારી તરફથી રેફરી અને કોચ, તેમજ બારગામથી પણ જે સ્વિમિંગ પૂલમાં ફરજ બજાવે છે તેઓના કોચ પણ અમારી સાથે રેફરીની ટીમમાં જોડાશે. અને શ્રીરામ સ્વિમિંગ ક્લબના 200-250 જેટલા વોલેન્ટિયરો જે છે જે દર વર્ષે સ્વેચ્છાએ પોતાની સેવા આપે છે, તે રીતે આ વખતે પણ દરેકે અલગ અલગ જવાબદારીઓ, કોઈ મંડપની, ઉતારા વ્યવસ્થાની, ભોજન વ્યવસ્થા, રેસ્ક્યુ છે, ગ્રાઉન્ડ મેનેજમેન્ટ છે, એ તમામ પ્રકારની વ્યવસ્થા દરેક સભ્યોએ અલગ અલગ રીતે સંભાળેલ છે. આ સ્વિમિંગ કોમ્પિટિશન 2 દિવસ 6 અને 7 શનિ રવિ યોજાવાની છે, જે શનિવારે બપોરે 12 વાગે ધ્વજવંદન કરી અને સ્વિમિંગ કોમ્પિટિશનનો આરંભ કરશું અને રવિવારે વહેલી સવારથી 2 વાગ્યા સુધી કોમ્પિટિશન ચાલશે. તો આપ સર્વે પોરબંદરવાસીઓ તથા બહારના ગામના લોકોને પણ વિનંતી છે કે આપ આ કોમ્પિટિશન નિહાળવા ખાસ પોરબંદર પધારશો તેવું શ્રીરામ સ્વિમિંગ ક્લબ તમામને આમંત્રણ આપે છે. મેડિકલ સહકાર માટે સિવિલ હોસ્પિટલ પોરબંદર, આરોગ્ય વિભાગ પોરબંદર તથા 108ની સેવા મળી રહેશે, તેમજ મેડિકલ ટીમ જરૂરી ઇક્વિપમેન્ટ સાથે ચોપાટી ખાતે હાજર રહેશે. આ સ્પર્ધા દેશને સમર્પિત હોય અને સ્પર્ધા શરૂ થતા પહેલા જ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.